हरिओम विद्यार्थी मित्रों, तो आज आप धोरण चार विषय गणित प्रकरण नौ अर्धु पांच तो आप पाठ्यपुस्तक में जोईशु प्रकरण नौ अर्धु पांच जो 57 पेज सुधी आप माहिती मेळवी हती। बराबर, जुदा जुदा प्रकार लंबचौरस हता अने एमां केवी रीते डिजाइन दोरवी एटले के एना बे भाग केवी रीते पाड़वा, तो जुदी जुदी रीते पांच रीते आप शीख्या हता। तो हवे आपणे जोईशुं पेज नंबर 98 केकना भाग पाड़वा। तो रजनीना पप्पा केक लाव्या, तेणे केकना चार एक सरखा भाग कर्या अने तेना पोताना माटे, तेना भाई राजू माटे, तेना पप्पा अने मम्मी माटे। हवे तमे पाठ्यपुस्तकमां जोशो पेज नंबर 98, बराबर 98 मां तमने दर्शाव्यु छे, बराबर मम्मी छे, पप्पा अने एनो भाई। तो रतिना पप्पा केक लाव्या हता, तो केकना केटला एक सरखा चार भाग कर्या, तो तेणे पोताना माटे, तेना भाई माटे અને પપ્પા અને મમ્મી માટે, તો દરેક ભાગમાં જુદા જુદા રંગ ભરો। તો હવે આપણને પાઠ્યપુસ્તકમાં જ રંગ કરવાના છે। પેન્સિલ કલરથી મેં અગાઉ વિડીયોમાં પણ તમને સમજાવ્યું હતું કે દરેકને કેટલા ભાગ મળશે। તો એક કેક હોય એના ચાર સરખા ભાગ કરીએ, તો દરેક ચાર જણ છે ઘરમાં વ્યક્તિ, તો દરેકને એક એક ભાગ મળે, બરાબર। એટલે એક ભાગ મળે, ચાર ભાગ કર્યા હોય તો એક ચતુર્થાંશ ભાગ, કેટલો ભાગ કહેવાય, એક ચતુર્થાંશ ભાગ અથવા પા ભાગ। તો મમ્મીએ પોતાના ભાગની કેક રજનીને આપી, તો રજનીને કુલ મળેલા ભાગ, કુલ જે કેક મળી હોય એમાં ભાગ, એ ભાગમાં રંગ પૂરવાનો। તો આ કેક હતી, એના ચાર સરખા ભાગ કર્યા, એક માં મમ્મી, એક માં પપ્પા, એક માં રજની અને એનો ભાઈ રાજુ। તો આ મમ્મીને કેક મળી હતી, તો મમ્મીએ રજનીને આપી, એટલે રજનીને બે ભાગની મળશે, એટલે અડધી કેક રજનીને મળે। તો એની મમ્મીને જે કેકનો ભાગ મળે તો ચોથો ભાગ, તો આ મમ્મીએ કોને આપ્યો, રજનીને, તો રજનીને અડધી કેક મળશે। તો કુલ ચાર ભાગમાંથી રદ્દીને બે ભાગ મળશે, જે બરાબર અડધી કેક જેટલો છે। તો પાઠ્યપુસ્તકમાં તમારે લખ્યું છે કે કુલ ચાર ભાગમાંથી રદ્દીને ખાલી જગ્યા ભાગ મળશે, તો પેન્સિલથી ત્યાં લખી દેવાનું બે ભાગ મળશે, તો જે બરાબર અડધી કેક જેટલો છે, તો તે ખાલી જગ્યા ચતુર્થાંશ અથવા એક ચતુર્થાંશ લખી શકે, બરાબર। પણ તમને એવું આપ્યું છે પાઠ્યપુસ્તકમાં દરેક વિદ્યાર્થીને અહીંયા પીળો રંગ, કે તો તે ખાલી જગ્યા અને છેદમાં ચાર અથવા અથવા એક ચતુર્થાંશ લખી શકે આપ્યું છે ને, તો જેના પાઠ્યપુસ્તકમાં એક ચતુર્થાંશ હોય એ જવાબ ખોટો છે। અહીંયા બે ચતુર્થાંશ અથવા એની જગ્યાએ ઘણાના પાઠ્યપુસ્તકમાં એક તૃતીયાંશ પણ છે, બરાબર। તો બે ચતુર્થાંશ એટલે અડધો ભાગ કહેવાય, એટલે જેનામાં એક ચતુર્થાંશ હોય તો ચારની જગ્યાએ બે કરી દેવાના, બરાબર, બે ચતુર્થાંશ એટલે અડધો ભાગ, અને ઘણામાં એક ચતુર્થાંશ હશે તો એક ચતુર્થાંશ એ ખોટો જવાબ છે, એટલે એક દૂત્યાંશ થાય ત્યાં, એટલે શું લખવાનું તમારે, એક દૂત્યાંશ। તો રદ્દીની માતાએ તેને કેકનો ભાગ આપ્યો, તે પહેલાં રદ્દી પાસે અડધી કેકનો એક દૂત્યાંશ ભાગ હતો, જે કુલ કેકનો એક ચતુર્થાંશનો ભાગ હતો, બરાબર। તો એની પાસે કેટલો ભાગ હતો, પહેલા એક ચતુર્થાંશનો, અને એની મમ્મી અડધી કેક આલી, એટલે કુલ કેકનો કેટલો ભાગ થઈ ગયો, બે ચતુર્થાંશ થઈ ગયા અહીંયા, બરાબર। તો હવે આપણે રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો, તો રાજુને ચાર ભાગમાંથી એને એક ભાગ મળ્યો ચોથો ભાગ, તો એમાં આપણે રંગ પૂરીશું। તો રજની અને રાજુને સાથે મળીને કેટલી કેક મળી,
કેટલા ભાગમાં રંગ પૂરવાના, તો રજનીને તો મમ્મીના ભાગની નોડી, એની પોતાની મમ્મીની, અને રાજુને તો ત્રણ ભાગમાં રંગ પૂરીશું, તો કેટલા થશે? ત્રણ ચતુર્થાંશ. તો બંનેને સાથે મળીને કુલ ચાર ભાગમાંથી ત્રણ ભાગ મળ્યા, જેને આપણે ત્રણ ચતુર્થાંશ લખીએ. શું લખાય એને આપણે? ત્રણ ચતુર્થાંશ. તો ખ્યાલ આવવો જોઈએ કે કોઈ વસ્તુ હોય એના એક ચાર સરખા ભાગ કર્યા હોય, એમાંથી આપણે એક ભાગ લઈએ એને એક ચતુર્થાંશ કહેવાય. એક ચતુર્થાંશ એટલે પા ભાગ. પછી એમાંથી આપણે બે ભાગ લઈએ તો એને શું કહેવાય? એક દૂત્યાંશ. એક દૂત્યાંશ એટલે અડધો ભાગ. ફરી પણ આપણે સમજીશું કે આ એક વસ્તુ છે, એના ચાર સરખા ભાગ પડ્યા, એમાંથી માત્ર આપણે એ ચોથો ભાગ લઈએ તો એક ચતુર્થાંશ કહેવાય, બે ભાગ લઈએ તો એક દૂત્યાંશ કહેવાય, બરાબર, અને એને બે ચતુર્થાંશ પણ કહી શકીએ. તો એવી રીતે આપણે જોઈશું અહીંયા કે બંનેને સાથે મળીને કુલ ચાર ભાગમાંથી ત્રણ ભાગ મળ્યા, એટલે આપણે એને શું કહીએ? ત્રણ ચતુર્થાંશ. તો હવે જોઈશું લોભી કુંદન. તો કુંદન એક લોભી માણસ છે, બરાબર. પેજ નંબર જોયો બધા? 99 પેજ નંબર. તો એમાં લોભી કુંદન, તો એ કુંદન કેવો છે? લોભી. તો લોભી, લાલચી એવા શબ્દો તમે શીખતા હશો ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં અથવા વાર્તા, એમાં પણ તમે લોભી લાલચી માણસ હોય એના વિશે તમારી વાર્તા પણ આવતી હશે, બરાબર. તો આ એક એવી વાર્તા છે, એમાંથી તમને જાણવા મળશે કે આ માણસ કેટલો લોભી છે. તો કુંદન એક લોભી માણસ છે, જ્યારે પણ એ બજાર જાય ત્યારે તેને વધુ જોઈતું હોય, પરંતુ તેને વધુ પૈસા ચૂકવવા ન હોય, બરાબર. એ કેવો હતો? લોભી માણસ હતો. હવે વસ્તુ વધારે લેવી હોય, બરાબર, પરંતુ પૈસા કેટલા આપવા હોય એને? ઓછા. તો એ ખૂબ જ લોભી હતો, વસ્તુ વધારે જોઈતી હોય, પણ જો એનો ભાવ થતો હોય એના કરતાં પણ એને પૈસા ઓછા ચૂકવવા હોય છે. તો કુંદન લોભી માણસ છે, જ્યારે પણ એ બજાર જાય ત્યારે તેને વધુ જોઈતું હોય, પરંતુ તેને વધુ પૈસા ચૂકવવા ન હોય. એક દિવસ તેને કોળાનો હલવો ખાવાનું મન થયું અને ખૂબ મોટું કોળું માત્ર રૂપિયા 10માં ખરીદવાનો પ્રયત્ન કર્યો. તો બધાએ કોળું જોયું છે, અહીંયા પાઠ્યપુસ્તકમાં દર્શાવ્યું છે, એવું શાક માર્કેટમાં મમ્મી સાથે જતા હશો તો તમે જોયું પણ હશે. તો શું કીધું એણે? કે ખૂબ જ મોટું હતું અને રૂપિયા 10માં ખરીદવાનો પ્રયત્ન કર્યો. પહેલાં તેણે પ્રથમ દુકાનદારને કોળાનો ભાવ પૂછ્યો. તો પહેલા દુકાનવાળાને પૂછ્યો ભાવ, તો પહેલા કોળું વેચનાર જે વ્યક્તિ હતો એણે શું કીધું? કે એક ચતુર્થાંશ કોળાની કિંમત કેટલી થાય? 10 રૂપિયા. તો એક ચતુર્થાંશ એટલે કોળું આખું હોય છે એનો ચોથો ટુકડો, એના એણે 10 રૂપિયા કીધા. પણ પેલા કુંદનને તો આખું 10 રૂપિયામાં જોતું હતું, એટલે કોઈ આપે ન આપે. તો આખા કોળાની કિંમત કેટલી થાય? તો એક અડધું આટલો ભાગ હોય એના એક ચતુર્થાંશ હોય, તો આખું કોળું કેટલા રૂપિયામાં મળે? તો 10 × 4 તો 40 રૂપિયામાં, બરાબર. તો ત્યાં તમારે જવાબ લખવાનો પેન્સિલની મદદથી, રૂપિયા 40. તો કુંદન, ઓહો, 10 રૂપિયામાં તારે મને એક દૂત્યાંશ કોળું આપવું જોઈએ. તો કુંદને કીધું ઓહો, એટલે કે તારે તો 10 રૂપિયામાં મને એક દૂત્યાંશ, એક દૂત્યાંશ એટલે અડધો ભાગ, આ કોળું છે આપણે સમજવાનું, અને એક ચતુર્થાંશ એ 10 રૂપિયામાં મળે છે. તો એ શું કહે છે? તારે મને એક દૂત્યાંશ આપવું જોઈએ. શું કહે છે? કે તારે મને એક દૂત્યાંશ કોળું 10 રૂપિયામાં આપવું જોઈએ, બરાબર. એક ચતુર્થાંશ એને જોઈતું હતું, તો એક ચતુર્થાંશના 10 રૂપિયા કીધા હતા, પણ એણે શું કીધું? કે એક દૂત્યાંશ આપે એટલે એક દૂત્યાંશ એટલે વધારાનો એક ભાગ, બરાબર, વધારાનો એક ભાગ, એમ કરીને બે ભાગ. તો
શું કીધું 10 રૂપિયામાં એક દુત્યાંશ કોળું આપવું જોઈએ. તો પહેલો કોળો વેચનાર તો તમે બીજા દુકાનદાર પાસે જાઓ, તે તમને આ કોળાનો એક દુત્યાંશ ભાગ રૂપિયા 10 માં આપશે. હું માત્ર સારી ગુણવત્તા વાળું કોળું જ રાખું છું. એટલે બીજા દુકાનદારે એવું કીધું કે તમે બીજા દુકાનદાર પાસે જાઓ અને ત્યાં તમને 10 રૂપિયામાં મળશે, હું તો માત્ર સારી ગુણવત્તા વાળું રાખું છું એટલે તમને 10 રૂપિયામાં આપી શકું નહીં. તો કુંદન એ બીજા દુકાનદાર પાસે ગયો અને તેટલા જ માપનું કોળું શોધવા માંડ્યો. તો કુંદન આ કોળામાંથી મને રૂપિયા 10 માં કેટલું મળશે? તો બીજા દુકાનદાર પાસે જ્યારે કુંદન જાય છે ત્યારે કહે છે કે મને આ કોળામાંથી કેટલું કોળું મળશે? ત્યારે બીજો કોળું વેચનાર કહે છે કે અડધું. કેટલું મળશે? અડધું. તો આ સંપૂર્ણ કોળાનો ભાવ રૂપિયા કેટલા થશે? 20 રૂપિયા. ત્યાં શું જવાબ લખીશું આપણે? 20. અડધું 10 માં એટલે આખું 20 રૂપિયામાં. હવે જોઈશું આપણે પેજ નંબર 100. તો કુંદન, ઓહો કેમ તું મને 3/4 ન આપે? હવે અહીંયા પેલા દુકાનદારે આપણે એક તૃતીયાંશ એટલે કે અડધું કોળું 10 રૂપિયામાં કીધું એટલે અહીંયા એને વધુ લોભ જાગ્યો. વધુ લોભ જાગ્યો એટલે એણે બીજો અડધો ભાગ વધારાનો ચોથો ભાગ કીધું કે તું મને 10 રૂપિયામાં 3/4 ભાગ આપ. તો બીજો કોરું વેચનાર ભાગ અહીંથી જા પેલા માણસ પાસેથી, તું કોરું લઈ લે. તે આવા હલકી ગુણવત્તાના શાકભાજી વેચે છે, તે કદાચ તને આખું કોળું રૂપિયા 10 માં આપી દેશે. હવે આ કુંદન બહુ જ લોભી હતો. પહેલા દુકાનદાર પાસે અડધું ચોથો ભાગ 10 રૂપિયામાં મળતો હતો તો ત્યાં લોભ કરવા ગયો. એટલે પછી આગળ બીજા દુકાનદાર પાસે ગયો તો ત્યાં બીજા દુકાનદારે 10 રૂપિયામાં અડધું આપવાનું કહ્યું તો પાછું તે પોણા ભાગનું માગવા લાગ્યો. એટલે પછી હવે વધુ લોભ જાગ્યો એટલે પેલા બીજો દુકાનદારે કીધું જા અહીંથી, તું બીજો દુકાનદાર તને આગળ આપશે સારું નહીં હોય તો. તો પછી ત્રીજા કોળું વેચનાર પાસે ગયો અને તેના જ જેવું કોળું જોયું અને પૂછ્યું, તું મને આ કોળું રૂપિયા 10 માં આપીશ? તો ત્રીજો કોળું વેચનાર કહે કે પેલા છાપરા પર ચડી શા માટે નથી ચડી જતો? તેના વેલા પરથી ઘણા બધા કોળા તને તદ્દન મફતમાં મળી જશે. તો કુંદન ખૂબ જ લોભી હતો એટલે પછી મફતમાં મળે એટલે છાપરા ઉપર ચડીને વેલા પર જે કોળું હતું તે લેવા જાય છે અને ત્યાં એની સ્થિતિ ખૂબ જ ખરાબ થાય છે. એટલે કુંદન ખૂબ ખુશ થઈ ગયો અને છાપરા પર ચડવા લાગ્યો એટલે એના પગમાંથી ચંપલ પણ પડી ગયા અને પોતે પડી જાય એવી એની સ્થિતિ થઈ ગઈ. બરાબર. તો અતિશય લોભ કરવો નહીં. આપણને જેટલી કિંમતમાં જે વસ્તુ મળતી હોય એટલી જ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ આના વિશે આના ઉપરથી આપણને શું શીખવાડ્યું, સમજવા મળ્યું કે જે વસ્તુ એ પહેલાં અડધી મળતી હતી, આ ચોથો ભાગ મળતો હતો 10 રૂપિયામાં, પછી બીજો દુકાનદાર અડધી આપતો હતો તો ત્યાં પણ એને લોભ કર્યો અને ત્રીજો 10 રૂપિયામાં આખું આપતો હતો. બરાબર. ત્રીજાએ 10 રૂપિયામાં ત્રીજા જોડે આખું માગ્યું તો પછી છાપડા પર ચડવા ગયો અને પડવા જેવો થઈ ગયો. હવે આ બધા અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? અપૂર્ણાંક. તો તમે શબ્દોમાં કેવી રીતે લખવા એ પણ આપણે થોડા નોટમાં લખી લઈશું. તો તમારી નોટબુક પાસે રાખવાની હતી તો દરેકે હવે હું લખીશ બોર્ડમાં કે નીચેના અપૂર્ણાંકને શબ્દોમાં લખો અને પેજ નંબર વસ્તુની કિંમત સાથેની સૂચિનો ઉપયોગ કરો. 100 ઉપર એ આપણે પછી જોઈએ. તો નીચેના અપૂર્ણાંકોને શબ્દોમાં લખો. નીચેના અપૂર્ણાંકોને શબ્દોમાં લખો. પછી જ્યારે શબ્દમાં લખેલા હોય ને અંકમાં લખવાના કીધા હોય તો પણ તમને આવડતા હોવા જોઈએ. પછી ઘણા કેસે ખબર ન હતી તો એક દ્વિતીયાંશ
નંબર બે ત્રણ ચતુર્થાંશ એક ચતુર્થાંશ પાંચ ષષ્ઠમાંશ સાત અષ્ટમાંશ એક દશાંશ જે નીચે લખ્યું એનું શું કહેવાય છેદ ઉપર લખ્યું એનો અંશ બરાબર આપણે અપૂર્ણાંક લખીએ તો ઉપર છે એનું શું કહેવાય અંશ અને જે નીચે છે એનું શું કહેવાય છેદ તો નીચે છેદ હોય એટલા એક વસ્તુના ભાગ કરી એમાંથી લઈએ બે બરાબર એટલે બે ચતુર્થાંશ એ રીતે વંચાય તો તમને ખ્યાલ હોવો જોઈએ હવે હું શબ્દોમાં લખીને આપું કે નીચે આપેલા અપૂર્ણાંકને અંકમાં લખો તો મેં લખ્યો આઠ નવમાંશ તો તમારે જવાબ આ રીતે લખવાનો આઠ નવમાંશ પછી દસ બારાંશ હોય બરાબર પાંચ સતમાંશ હોય બે પંચમાંશ હોય છ પાંચ ષષ્ઠમાંશ હોય તો એનો તમને ખ્યાલ હોવો જોઈએ તો પેજ નંબર આપણે 99 અને 100 ઉપરની માહિતી 98 99 ને 100 અને 100 ઉપર વસ્તુની સૂચિ એ વાંચીને રાખવાનું અને કોષ્ટક પણ વાંચીને રાખવાનું જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકમાં આપણને એક કિલોગ્રામનો ભાવ દર્શાવેલો છે એ દરેક વિદ્યાર્થી વાંચીને રાખે
તો જ્યારે વિડીયો જોતા હોય અને લખો એટલે અક્ષર આપણા કેવા એકદમ સારા હોવા જોઈએ અને દરેકને સારા અક્ષરે સિંગલ લાઇનની નોટમાં લખતા હોય. જો તમારી ખાનાવાળી નોટ પડી હોય તો એનો ઉપયોગ કરી લેજો, પરંતુ આપણે ધોરણ 4માં સિંગલ લાઇનની બધી જ નોટબુક લેવાની હોય છે અને અંગ્રેજીમાં માત્ર 4 લાઇનની. દરેક વિદ્યાર્થીની સિંગલ લાઇનની નોટબુક હોવી જોઈએ. દ્વિતીય સત્ર શરૂઆત થઈ ગઈ છે એટલે તમારી સિંગલ લાઇનની નોટબુક બનાવવાની છે. જો તમારી ગણિત વિષયમાં અગાઉ વિડીયો જોયેલા હોય અને નોટબુક હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો. હવે વર્કશીટ આવે એટલે અક્ષર કેવા સરસ કાઢવાના છે દરેક વિદ્યાર્થીએ, બરાબર? તો આપણે હવે લખેલા અપૂર્ણાંક ફરી વાંચી લઈશું. તો અહીંયા એક એ અંશ કહેવાય, છેદમાં બે એટલે એક દૂત્યાંશ, એક તો શું કહેવાય, એક દૂત્યાંશ, બરાબર? આ રીતે દૂત્યાંશ લખાય. પછી અહીંયા 3 ના છેદમાં 4 3/4, 1 ના છેદમાં 4 1/4, 5 ના છેદમાં 6 એટલે કોઈ વસ્તુના 6 ભાગ હોય એમાંથી 5 ભાગ લીધા હોય એટલે 5/6, 7 ના છેદમાં 8 7/8, 1 ના છેદમાં 10 કોઈ એક વસ્તુ હોય એના 10 સરખા ભાગ હોય એમાંથી એક ભાગ લીધો હોય એટલે 1/10, 2/4, 3/7, 4/5, 8/9, 10/12, 3/11, બરાબર? એ રીતે 15, 15 કોઈ વસ્તુના 15 સરખા ભાગ પાડે હોય એટલે 5 લઈએ તો ત્યાં શું વંચાય, 5/15. પછી 13 ભાગ પાડીએ તો 5/13, બરાબર? 13, 12, 14, એવી રીતે આગળ તમારા ભાગ વિશાંશ એવી રીતે ભાગ પડે. તો દરેક વિદ્યાર્થી અપૂર્ણાંકને શબ્દોમાં સારી રીતે લખવાના છે, બરાબર? અને અક્ષર કેવા હોવા જોઈએ, એકદમ સ્વચ્છ. તો આપણે દ્વિતીય સત્રનું પ્રકરણ 8 આપણે જોયું હતું. પૈડા અને ગાડામાં દરેકે ગાડો અને પૈડા એમાં ત્રિજ્યાની વ્યસ્તી સમજ આપી હતી, એવી રીતે અહીંયા પ્રકરણ 9માં અડધું અને પા તે અપૂર્ણાંક વિશે તમારે સમજવાનું છે, બરાબર? તો દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવતો હશે, વિડીયો જુઓ એટલે તમારું પાઠ્યપુસ્તક પણ રાખવાનું પાસે, નોટબુક રબર પેન્સિલ, બરાબર? હજુ પણ પાઠ્યપુસ્તક ન હોય તો તમારે મેળવી લેવાનું. પાઠ્યપુસ્તક તો જોઈએ, ગણિતનું પાઠ્યપુસ્તક જોઈએ, પછી અંગ્રેજી વિષયનું, ગુજરાતી વિષયમાં બરાબર નવી પાઠ્યપુસ્તક છે કુમુ, એવી રીતે પાઠ્યપુસ્તક લઈ દેવાની, પર્યાવરણ અને હિન્દી. હવે હિન્દીમાં પાઠ્યપુસ્તક આવી ગયું દ્વિતીય સત્રમાં, એ પણ તમે લાવવાનું છે. તો દરેક વિદ્યાર્થીને અપૂર્ણાંકમાં ખ્યાલ આવી ગયો હશે, બરાબર? ઘડિયા તૈયાર કરવાના છે, બરાબર? 1 થી 20 સુધીના ઘડિયા ધોરણ 3 હતા એટલે 1 થી 10 સુધી શીખ્યા હતા, હવે 11 થી 20 સુધી ઘડિયા. તો તમને ગુણાકાર પણ પૂછવામાં આવે છે વર્કશીટમાં, ભાગાકાર પણ પૂછવામાં આવે છે તમારી વર્કશીટમાં, તેમ છતાં તમારી વર્કશીટમાં સીધા જવાબ કેલ્ક્યુલેટરની મદદથી સીધા જવાબ લખેલા હોય છે ગુણાકારના, ગણતરી કરીને ગુણાકાર લખેલા હોતા નથી એવા ઘણા વિદ્યાર્થીઓ છે તમારી વર્કશીટમાં. હું રાઉન્ડ મારીને ચોકડી પાડતી અથવા બાજુમાં લખાણ કરતી માર્ક્સ પણ નહીં આપે, બરાબર? એટલે ભાગાકાર હોય, ગુણાકાર હોય કે બાદ બાકી હોય, દસકાવાળી બાદ બાકી, ત્યાં પણ સીધો જવાબ લખેલો હતો, ઉપર 9000 હોય નીચે 4275, એ બાદ બાકી હોય તો દસકા લેવાની જરૂર તો પડે, પણ દસકા લીધા ના હોય સીધો જવાબ, એટલે પેલું કેલ્ક્યુલેટર કરી દીધું હોય મોબાઈલમાં અને કેલ્સીની મદદથી સીધા જવાબ લખી લેતા હોય છે, એટલે એવું ચાલે નહીં, સીધા જવાબવાળું કોઈએ ચાલશે નહીં. તો દરેકને ખ્યાલ આવી ગયો હશે અહીંયા. તો પેજ નંબર 100 ઉપરની નીચેની માહિતી વાંચીને રાખજો, બરાબર? હવે પછીના તાસમાં આપણે જોઈશું.